વાપી ખાતે આવેલી જ્ઞાનગંગા સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર દ્વારા રંગબેરંગી ફૂલોનો છંટકાવ તેમજ એકબીજાને તિલક કરી હોળી પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. શાળા પરિવાર તરફથી પર્યાવરણની જાળવણી થાય તેમજ રંગોના કારણે બાળકોને ચામડીના રોગોનું ઇન્ફેક્શન નહીં લાગે તે માટે ફૂલોનો છંટકાવ અને એકબીજાને તિલક કરી અનોખી રીતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ હોળી પર્વની ઉજવણી વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો અને સ્કૂલના ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા. पूरे देश में कहां पे थोड़ी अभी भी इधर भी देखेंगे दूसरी जगह पानी का बहुत सारा प्रॉब्लम है. सही बात है ना. हाँ જ્ઞાનગંગા સ્કૂલની અંદર છેલ્લા 7 વર્ષની અંદર અમે હોળીને અલગ રીતે ઉજવીએ છીએ, જેની અંદર બાળકોને ફક્ત તિલક જ કરવામાં આવે છે અને સાથે ફ્લાવર હોળીનું અમારું આયોજન છે. મુખ્ય હેતુ અમારો એ જ છે કે બાળકો ખૂબ જ સેન્સિટિવ હોય છે અને આજનો જે જમાનો છે એની અંદર આપણે જોઈએ તો ધંધાદારથીના લાભાર્થે લોકો કેમિકલનો વધારે ઉપયોગ કરે છે, જેથી બાળકોના સ્કિન ઉપર ખૂબ જ એની ઇફેક્ટ આવે છે અને આગળ ચાલતા એમના આંખોને પણ ખૂબ જ તકલીફ થાય છે. જેથી કરીને અમારા બાળક સ્કૂલની અંદર અમે ખાસ ધ્યાન રાખીને અમે જેમ બને તેમ ઓછામાં ઓછા કલર યુઝ કરીને અને ફ્લાવર દ્વારા બાળકોને હોળીનો આપણો જે ભારતીય સંસ્કૃતિ છે એનું મહત્વ પણ સમજાવવાનું છે અને આ સંસ્કૃતિને ચલાવવાની જ પણ ટકાવવાની પણ છે અને એ બાળક દ્વારા જ સંભવ છે. તો પરંતુ આજે જે તમને આગળ જણાવો તેમ કેમિકલવાળા કલરના લીધે ખૂબ જ નુકસાન થાય તેના કારણે અમે સ્કૂલની અંદર આ ફ્લાવર અને તિલક હોળી દ્વારા આનું અમે એને ઉજવીએ છીએ અને બાળકો અને સ્ટાફ અને મેનેજમેન્ટ એમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે અને સાથે સાથે એ પણ અમારે જ્ઞાનગંગા સ્કૂલ પરિવાર તરફથી મેસેજ આપવાનો છે કે આપણે હોળીની ઉજવણી તો કરવાની પણ સાથે સાથે પ્રકૃતિને નુકસાન નહીં થાય અને જે જીવજંતુ છે એમને પણ નુકસાન નહીં થાય. સર્વને આ પ્રકૃતિ પર સર્વનો અધિકાર છે તો સર્વને પણ રક્ષણ મળે તે હેતુ સર આપણે આ હોળીના પર્વને ઉજવીએ અને ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરીને આપણા દેશની જે સંસ્કૃતિ છે એનું પાલન અને જતન કરીએ એવો ઉત્સાહ અને એવો જ અમે મેસેજ અમારે જ્ઞાનગંગા સ્કૂલ તરફથી આપવા માંગીએ છીએ.